ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ બે પ્રકરણ દસ ધોરાજીના હઠીસિંહજી ગોંડળ નરેશ સંગ્રામજીને ચાર કુંવર હતા મુળુજી દેવોજી હઠીજી ને ભાવસિંહ મોટા પુત્ર મુળુજી ગાદી નશીન થયા પણ વધુ ન જીવ્યા દેવાજી ગાદીએ આવ્યા દેવાજીએ નાના બંને ભાઈઓ હઠીજીને ભાવસિંહને ગરાસમાં ભાગ દીધો હઠીજીને સેનાપતિ પદ આપ્યું હઠીજી સૈન્ય લઈ ધોરાજી રહેતા ત્યાં તેમને રામાનંદ સ્વામી સાથે ભગવાન સ્વામીનારાયણનો યોગ થયો સત્સંગ સ્વીકાર્યો કે તરત મોટાભાઈ દેવાજીને યોગ કરાવ્યો પ્રીત ગાઢ થઈ સંવત અઢારસો અઠાવનમાં જ્યારે રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામીનારાયણને ધર્મધુરા સોંપી તે વખતે દેવાજીએ એક પાણીદાર ઉત્તમ અશ્વ ભેટ આપવા હઠીજીને જેતપુર મોકલ્યા હતા આમ હઠીસિંહને રામાનંદ સ્વામીના વખતનો સત્સંગ હતો શ્રીહરિને તેમણે કિશોરાવસ્થાથી નિહાળ્યા હતા નીલકંઠવર્ણીને દીક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામી તેમની સાથે લઈને સોરઠ અને હાલારમાં વિચરણ કરતા હતા મેઘપુરમાં થોડા દિવસો રહી રામાનંદ સ્વામી ભાડેર जमनावड़ने धोराजी पधाराया तेरे गौंडल नरेश भायात हठीसी ने त्या उतरया हठीसिंह बीजीवार श्रीहरिना दर्शन कराया सन्म्मा करता आवास में पधराव्या अंतर अंतरना संस्कार जागृत ना भोग संबंधी संकल्पों शमी गया लगुके आ वर्णी कल्याण अवश्य करशे સંવત અઢારસો સાહીઠમાં હઠીસિંહજીએ ધોરાજી પધારવા શ્રીહરિને આમંત્રણ મોકલ્યું શ્રીહરિ મંડળ સાથે ધોરાજી પધાર્યા દરબાર હઠીસિંહજીએ પણ પોતાના દરબારમાં પધરાવી શ્રીહરિની પૂજા સેવાનો લાભ લીધો હઠીસિંહને સેનાપતિપદનો લેશ માત્ર ગર્વ કે ભાર નહોતો શ્રીહરિ અને સંતો ભક્તો પાસે તેઓ એકદમ નમ્ર અને દાસ થઈને વર્તતા સંવત અઢારસો માં હઠીસિંહજીએ શ્રીહરિને ધોરાજીમાં ફૂલદોલનો ઉત્સવ કરવા આમંત્રણ આપ્યું શ્રીહરિએ આ ઉત્સવ સૌને યાદ રહી જાય તે રીતે ઉજવવા આયોજન કર્યું દેશ પરદેશથી હરિભક્તોના સંગ તેડાવ્યા સૌ બળદગાડામાં તેમજ ઘોડે સવાર થઈને ધોરાજી આવતા હતા ધોરાજીના હરિભક્તો હઠીસિંહ સહિત અજુબાઈ ભોજાજી બકાભાઈ ક્ષત્રિખિમાણી બાજુબા મેરામણજી તેમજ વિપ્રોમાં માવજીભાઈ તેનો પુત્ર રાઘવજી તેમજ વાલજી તથા કેશવજી વગેરે સૌએ આ ઉત્સવ માટે અગાઉથી તૈયારી કરી રાખી હતી શ્રીહરિ ગોંદરે આવેલ વડનીચે ઉતર્યા બાજુમાં જ મોટું મેદાન હતું ત્યાં તંબુઓ રાવટીઓ બાંધી હરિભક્તોના સંઘને ઉતારો આપ્યો શ્રીહરિએ અહીં વડનીચે ફૂલદોલના દિવસે મોટો ઉત્સવ કરવાનો વિચાર કર્યો ફૂલદોલનો દિવસ આવ્યો અને સવારથી જ ઉત્સવની તૈયારી થવા લાગી વાજિંત્રોના ઘોષ થવા લાગ્યા આ ઉત્સવનું સુકાન હઠી હઠીસિંહજીને સોંપી શ્રીહરિએ ગાળા ભરીને ગુલાલ મંગાવ્યો હતો વડ હેઠે ઉત્સવ થયો શ્રીહરિએ અને ભક્તોએ ફાંટ ભરી ભરીને અરસપરસ ગુલાલ ઉડાડ્યો આકાશ જાણે મેઘથી છવાઈ રહ્યું હોય તેવું ઘેરું બની ગયું વડના પાંદડા લાલ બની ગયા શ્રીહરિની મૂર્તિમાં સૌ રસબસ થઈ ગયા પોતાપણાનું ભાન ભૂલી ગયા શ્રીહરિનો આવો પ્રતાપ જોઈ સૌને તેમના પુરુષોત્તમ સ્વરૂપનો નિશ્ચય થવા લાગ્યો આત્માનંદ સ્વામી આ દિવ્ય આનંદ અનુભવી ગદગદ થઈ ગયા તેમણે શ્રીહરિને કહ્યું અહોહો મહારાજ સત્સંગ બહુ થયો શ્રીહરિએ કહ્યું હજુ ક્યાં સત્સંગ થયો છે એ તો જ્યારે એક એક સાધુની વાંસે લાખ લાખ મનુષ્ય ફરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું એમ કહીને શ્રીહરિ અટક્યા શ્રીહરિ આજે દિવ્યભાવમાં હતા તેમને પોતાનું હાર્દ કહેવું હતું તેથી થોડી વારે તેમણે કહ્યું અમે તો સો કરોડ મનમારો લાવ્યા છીએ એમાં ભરાય એટલા જીવોનો ઉદ્ધાર કરવો છે તે પ્રથમ તો ચિંતામણી ભરશું પછી પારસમણી પછી મોતી પછી દાગીના પછી સોના મહોર પછી રાળ પછી રોપિયાને કોરિયું અને છેલ્લી બાકી ગારો એ પ્રમાણે પૂરણી કરવી છે એવી રીતે શ્રીહરિએ મુક્તોના અનંતભેદ સમજાવ્યા કલ્યાણ પણ ઉપાસનાના ભેદે કરીને અનંત પ્રકારનું સમજાવ્યું પછી શ્રીહરિએ વિધિ કરી વસ્ત્રો ધારણ કર્યા આ પ્રસંગે દેશ દેશના હરિભક્તો શ્રીહરિ માટે કાંઈ ને કાંઈ ભેટો લાવ્યા હતા સુરતના હરિભક્તો જરિયાન પોશાક લાવ્યા હતા સુંદર મુગટ લાવ્યા હતા પોશાક સુંદર હતો અને તેની પાછળ અર્પણની ભાવના પણ ભક્તિ પ્રેરિત હતી તેથી શ્રીહરિએ તે તરત જ ગ્રહણ કર્યો નીલકંઠમાંથી સહજાનંદ થયા પછી આવો ભારે જરિયાન પોશાક શ્રીહરિએ પહેલ વહેલો જ ધોરાજીમાં ધારણ કર્યો सौनी वृत्तिओ श्रीहरिना दिव्य स्वरूप में जोड़ाई गई अ समग्र सभा चित्रवत बनी गई पची सौ दीवानी आरती उतारी सौहरिभक्तों ने श्रीहरिए आ दिव्य सुख में तरबोल कर दीधा आम हछी श्री श्रीहरिनी जरियान पोशाक में शोभती मनोहर मूर्तिना दर्शन सर्वभक्तने निमित्त बनिया संवत अठार सौ तोर में श्रीहरि गौंडल અત્યારે હઠીસિંહજી પણ શ્રીહરિના દર્શન સમાગમનો લાભ લેવા આવ્યા હતા હઠીસિંહ બાપુએ હરિને ચોથી વાર ગોંડળમાં તેડાવ્યા તેમને શ્રીહરિ પ્રત્યે ખૂબ જ ભાવ હતો તેમના આમંત્રણથી શ્રીહરિ ચોથી વાર ગોંડળ પધાર્યા ગામમાં પોતાના જ દરબારમાં શ્રીહરિને તેમણે ઉતાર્યા શ્રીહરિ હઠીસિંહ બાપુના દરબારમાં પધાર્યા છે તે સમાચાર ગામમાં પ્રસરી ગયા ગામના હરિભક્તો પ્રજાજનો દરબારો અમલદારો બધા જ શ્રીહરિના દર્શને આવ્યા હઠીસિંહ બાપુએ પોતાના પ્રજાજનોને અમલદારોને તથા ભાયાતોને કહ્યું આજે તો તમે સૌ અમારા સંબંધે કરીને એક પ્રકારનો વ્યવહાર સમજીને અહીં અમારા ભગવાનના દર્શન કરવા આવ્યા છો પરંતુ આ ભગવાન તો સૌના છે આજે સ્વામિનારાયણ નામધારી પૃથ્વીઓ પર તે પ્રગટ થયા છે માટે વિશ્વાસ રાખી તેમનો આશ્રય કરશો તો તમારા સૌનું કલ્યાણ થશે હઠીસિંહ બાપુની આવી નિષ્ઠા જોઈ શ્રીહરિ રાજી થયા શ્રીહરિ જમીને પશ્ચિમ તરફના ગોખમાં બિરાજ્યા દરબારના વિશાળ ખંડમાં સંતોએ સભા કરી તે સભામાં શ્રીહરિ બેઠા છે એવા દર્શન સભાજનોને થયા તેમણે આશ્ચર્યવત બની ગોખમાં જોયું તો ત્યાં પણ શ્રીહરિ બિરાજતા હતા બાપુ હઠીસિંહની વાતમાં તેમને વિશ્વાસ આવ્યો તે સમયે મુક્તાનંદ સ્વામી વાત કરતા હતા પર ચાથી પ્રભુપણું નથી અનેક સ્વરૂપે દેખાવું પર કાયા પ્રવેશ કરવો અન્યના સરખું રૂપ ધારણ કરવું આ બધી સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ ભગવાનની તો દાસી છે પણ ભગવાન તેનો ઉપયોગ કરતા નથી ભગવાનનું ભગવાનપણું તો જીવોનું અનાદિ અજ્ઞાન ટાળી તેમને બ્રહ્મરૂપ કરી બ્રહ્મધામના અધિકારી બનાવવા તેજ છે તે કાર્ય કરતાં કરતાં સહેજે સહેજે ઐશ્વર્ય દેખાઈ પણ જાય પરંતુ સાચું ઐશ્વર્ય તો મૂળ માયાને દબાવી પોતાના ભક્તોનું રક્ષણ કરવું તેજ છે સભામાં આ વાતો સાંભળી શ્રીહરિ હસતા હતા તે વખતે ગોખમાં બિરાજેલા શ્રીહરી પણ હસતા હતા જે શ્રી હરી ગોખમાતી ઊઠીને સભામાં પધાર્યા એટલે સભાની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ દરબાર હઠી સીએ શ્રી હરીનું પૂજન કર્યું ભેટ ધરી શ્રી હરીએ તેમને કહ્યું બાપુ તમે તો યદુકુળ ભૂષણ કહેવાવ તમારું રાજ્યમાં ક્ષત્રિયો બાળકીની હત્યા કરે તે અયોગ્ય કર્મ કહેવાય તેનું પાપ રાજાને પણ લાગે વળી સ્ત્રી હત્યાનું પણ પાપ લાગે માટે અમારી આજ્ઞા છે કે આ હત્યા થતી તમે અટકાવો બાપુ હઠીસિંહને શ્રીહરિની વાત ગળે ઉતરી ગઈ તેમણે કહ્યું જરૂર મહારાજ હું દેવાજી બાપુને કહી આ હિંસા અટકાવીશ શ્રીહરિ તેમની સરળતા જોઈ પ્રસન્ન થયા અને હઠીસિંહજીએ શ્રીહરિનું વચન શિરે ચડાવી મોટાભાઈ દેવાજી પાસે રાજહુકમથી આ બંને દૂષણો બંધ કરાવ્યા હતા નોંધ ગોંડલ નરેશ સંગ્રામસિંહજીના પાટવી કુંવર ધામમાં ગયા તે વખતે રાજાને ખૂબ શોક લાગેલો તેનું નિવારણ કરવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ ગોંડલ રાજમહેલમાં જઈને સાંખ્યની અદભુત વાતો કરી સંગ્રામસિંહજીનો શોક ટાળ્યો હતો તેના સાક્ષી હઠીસિંહજી હતા કારણ કે તેઓ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષરનો અવતાર અને શ્રીહરિને રહેવાનું ધામ સમજતા ગુણાતીતાનંદ સ્વામીએ ગોંડળ નરેશને આપેલો ઉપદેશ શ્રી હરિલીલામૃતમાં સારી રીતે ગૂંથાયેલો છે ગોંડળની ગાદી ઉપર થઈ ગયેલા રાજવીઓના જન્મ કાર્યકાળ અને નિધનની યાદી ઈસવીસન મુજબ અહીં રજૂ કરી છે સંગ્રામજી પહેલા કુંભાજી જન્મ સોળસો ચોત્રીસ રાજગાદી સોળસો અડતાળીસ નિધન સત્તરસો તેર હાલોજી સંગ્રામજી जन्म सोल सौ छोहत्र सत्तर तेर। निधन सत् सौ बावन हालोजी जन्म सत् सौ बार सौ निधन सत् सौ नेव्याशी संग्राम जी जन्म सत्तर सौ चौप्पन सत्तर सौ नेव्याशी निधन सत् सौ एकानु दाजी भाई मुणू जन्म सत्तर सौ पंचोतेर राजगादी सत्तर सौ एकाणु निधन अठार सौ देवाजी संग्राम जी जन्म सत्तर सौ ओगण सीतर राजधन अठार सौ बार नथुजी देवाजी जन्म अठार सौ चौदह राजगादी अठार सौ बार कानूजी देवाजी राजगादी अठार सौ चौद निधन अठार सौ एकवीस मोती भाई देवाजी जन्म सत्तर सौ सत्ता निधन अठार सौ भाणा भाई देवाजी राजगादी अठार सौ इकतालीस निधन अठार सौ संग्राम जी बीजा भाणा भाई जन्म अठार सौ बावीस अठार सौ निधन अठार सौ भगवत सिंह जी संग्राम जी बीजा जन्म १८६५ राजगादी पासठ निधन उगणीस सौ